સુગર મિલોમાં હવે શેરડી કાપણી પૂરી થતા સુગર પણ બંધ થવાની છે. ત્યારે શેરડી કાપનારા મજૂરોને લેબર વિભાગ દ્વારા માદરે વતન રવાના કરાયા હતા. જોકે મજૂરોએ વાજતેવ ગાજતે સુગર પહોંચી અંતિમ શેરડીનો જથ્થો મોકલ્યો હતો. દક્ષિણ ગુજરાતની સુગર મિલો હવે ચાલુ વર્ષનું પિલાણ સિઝન બંધ થનાર છે. ત્યારે જે સુગર મજૂરો ઉપર ચાલે છે તેવા શેરડી કાપનારા મજૂરો માટે આ દિવસ મહત્વનો હોય છે. સુરત જિલ્લાના દરેક સુગર મિલોમાં આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્રશ્યો કોઈ લગ્નના વરઘોડાના નહીં, પરંતુ પિલાણ સિઝન પૂરી થતા મજૂરોમાં ઉત્સાહ છે. સુગરમાં 2500થી વધુ મજૂરો પૂરતા આ છે રાજુભાઈ દેસાઈ. સુગર બંધ થતા મજૂરો સાથે તેઓ પણ ઉત્સાહમાં હતા અને મનોરંજનમાં જોડાયા હતા. અને પિલાણ સિઝન પૂરી થતા સ્વખર્ચે વતન મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે ખેડૂતો માટે ઉપયોગી બનેલ રાજુભાઈ દેસાઈ જાતે પણ ખેડૂત છે, જેથી પોતે મજૂરો બોલાવી શેરડી કંપની માટે વ્યવસ્થા ઊભી કરે છે. ખેડૂતોને શેરડી કંપની તકલીફ ના પડે તે માટે 80થી વધુ બળદગાડાઓ છે, જેમાં શેરડી કાપી લાવી જે તે સુગરમાં પુરવઠો મોકલાય છે. જોકે પિલાણ સિઝન સમાપ્ત થતા વખતે રાજુભાઈ જાગૃતિ એવી દાખવી કે મજૂરો સમયસર પોતાના માદરે વતન જાય તો મતદાન પણ કરી શકે. મજૂરોને મોકલવાનું કારણ પણ એ જ કે આવનાર દિવસોમાં ચૂંટણી પણ આવવાની છે, તો મજૂરો પણ મતાધિકારનો ઉપયોગ કરી શકે. સુગરોમાં પિલાણ સિઝન સમાપ્ત થાય છે ત્યારે મજૂરો અંતિમ દિવસે શેરડી અને ટ્રેક્ટરને શણગાર કરવામાં આવે છે અને એ દિવસને ઉત્સવની જેમ મનાવે છે અને અંતિમ પુરવઠો વાજતે ગાજતે સુગરમાં તેઓ મોકલે છે. કેટલાક વર્ષોથી સુગર મિલોમાં મજૂરોની અછતનો પ્રશ્ન પણ ઊભો થયો હતો, ત્યારે હવે રાજુભાઈ જેવા ખેડૂતોએ જાતે મજૂરો બોલાવી પોતાના સભ્યોની જેમ સંભાળ રાખી શેરડી પકવનારા ખેડૂતો માટે ઉપયોગી થઈ રહ્યા છે. મારા પોતાના 50 ટ્રેક્ટર બારડોલી સુગરમાં ટ્રેક્ટર સાથે મજૂર સાથે શેરડી કાપીને સંસ્થામાં લાવે છે અને બળદગાડા 80-100 મારા મજૂર સાથે શેરડી કાપીને સંસ્થાને પુરવઠો પહોંચાડે છે. 2-2.5 હજાર માણસનો સ્ટાફ છે. આજે ફેક્ટરી બંધ થવાનો અંતિમ દિવસ છે, પૂરેપૂરી શેરડીઓ બધી કપાઈ જાય છે ને આજે છેલ્લો દિવસ છે એમનો. એટલે મજૂરો મુકદમો બધા ગુલાલ લગાવીને આનંદ ઉત્સાહથી છેલ્લો દિવસનું કામ પૂર્ણ કરે છે. એમને ટ્રક અમારી સંસ્થાની ટ્રક દ્વારા અમારી ટ્રક દ્વારા અમે એમને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. ને ચૂંટણી પણ આવવાની છે, ચૂંટણી બી નજીકમાં છે, એ પહેલાં અમે એમને ઘર સુધી પહોંચાડી દઈએ છીએ કે એ સમયસર એ લોકો મતદાન બી કરી શકે એમ.